પુરાના કરતા હુરાતન આજ મને વધારે છે. આટલા બધા યુવાનો આવ્યા છે ને, એક જોરદાર તાલી પાડો કે રાજકોટ ને ખબર પડવું જોઈએ કે રાજપૂતાણી નો ડાયરો છે. રાજપૂતો તો કર્યા છે ડાયરા ખૂબ. હું ધન્યવાદ આપું છું આ ચાર દીકરીઓને જેને સાહસ કર્યું છે, કલ્પના પણ ના કરી શકાય એવું અદભુત સાહસ. અને ભારતભરમાં આ પ્રથમ બનાવ હશે તો રાજપૂતોને આપણે સાબિત કરી દઈએ કે તમારા ભાઈઓ અને આખો સમાજ તમારી સાથે છે, પીછે હટ ના કરતા. એના માટે જોરદાર તાલી. દીકરીઓ રાજી થઈ જાય એવી તાલી આવી ના ચાલે. જોરદાર જોરદાર જોરદાર. હા હવે બરાબર. હવે એમ થયું કે ડાયરો એવો અને તાજિયા પણ પળમાં એવું લાગે છે. મારા યુવાનો મિત્રો, મારી માતાઓ બહેનો, મારી દીકરીઓ, આજના આ કાર્યક્રમને તમને કરોડવાર વંદન કરું છું. બિજરાજભાઈ ઘણી બધી વાત આજે કરી, પણ આજે આપણે રાજપૂતાણીની જોલીઓ છલકાવી દેવી છે. એના પણ કલ્પના ન હોય કે આટલું બધું પ્રોત્સાહન અમને મળશે. તો રાજપૂતાણીનો ઇતિહાસ તો આપ જાણો છો, વધારે વાત મારે એ બાબતમાં નથી કરવી. પણ મને ગૌરવ થાય છે કે ખરેખર આ રાજપૂતાણીને આવો વિચાર આવ્યો. એની હજી હૈયાવરાળ ઘણી છે, બીજી નથી કાઢી. તમે અને સમાજમાં જે બની રહ્યું છે એ ન બનવું જોઈએ. એના માટે આપણા સંસ્કાર છે, એ સંસ્કાર રાજપૂત તરીકે એક આપણે જેવા છીએ. દુનિયા આખીની નાયત ભેગી થાય, પછી નાયત ગમે તેની હોય, પટેલની નાયત, કોળીની નાયત, ભળવાની નાયત, આ તો તમે જુઓ એક જ રાજપૂત સમાજ એવો છે કે રાજપૂત સમાજની નાયત નહીં, રાજપૂત સમાજ. રામ રાજ્ય વખતથી ચાલ્યું આવે છે અને સમાજનું બિરુદ આપણને મળ્યું છે કે જેમાં નાત્ર થતા હોય ને એની નાયતું હોય છે. રાજપૂત સમાજમાં નાત્રનું નથી થતું. પણ જે બનાવો બને છે ને અટકાવવા માટેનો ડાયરો છે. દીકરા દીકરીઓ ગમે ત્યાં પરણવા મીંડા છે, ઇન્ટરકાસ્ટ મેરેજ એ બંધ થવા જોઈએ, એના માટેનો ડાયરો છે. તમારા સંતાનોને સંસ્કાર આપવાના છે. ભણાવો ઇંગ્લિશમાં વાંધો નથી, પણ હવારે તમે એને 10 મિનિટ સ્કૂલે જઈ પહેલા કહો કે ઝાંસીની રાણી કોણ હતી, મહારાણા પ્રતાપ કોણ હતા, શિવાજી કોણ હતા, રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, બુદ્ધ કોણ હતા, તારા પિતાજી કોણ હતા, તારા દાદાજી કોણ હતા, આપણે રાજપૂત કેમ છીએ, રાજપૂત કેમ બન્યા, રાજપૂતની શું ફરજ છે. એ ભૂતકાળમાં કે ભવિષ્યમાં ભૂલ કરતો હોય છે તો નહીં કરે, એને આ વિચારો અને ઇતિહાસ છે ને એની ઝાંખી કરાવશો તો એને તમે અટકાવી શકશો. એ સંસ્કારનું આપણે ઘડતર આપણા બાળકો માટે કરવાનું છે. તમે વિચાર તો કરો કે એક રાજપૂતનો દીકરો હવે બીતો પણ નથી, અરે કંકોત્રી લખી નાખે છે. પરસોત્તમ ભાઈની સુપુત્રી પાર્વતી પ્રવીણસિંહ ટપુભા હારે એમના લગ્ન મંડાયેલા છે. અને એ પાર્વતી, એ પરસોત્તમ, એ શરમ આવી જોઈએ તમને. પરસોત્તમ વેવાય થઈ શકે, રાજપૂત ન થઈ શકે. પછી પાર્વતીનું સંતાન આવશે ને શું કેશો? એક બાપુ ને એક પાર્વતી, એ તો વણશંકર કહેવાય. તો વણશંકર ને અપનાવાય, બોલો તો ખરા એકવાર. આ એમ તો મને ખબર પડે એને અટકાવવાનું છે. પ્રવીણસિંહ પ્રવીણસિંહ, પરાક્રમસિંહ પરાક્રમસિંહ જાય, પરસોત્તમ ભાઈ નો થાય. વાણિયોને બામણ પટેલ વેવાય નો થાય, ભાઈબંધ થાય, ભાગીદાર થાય. એના માંડવે પરણવા જવાય, પણ એની દીકરીને ઘઘરી નો જવાય. એને ઘરકશો તો આ સમાજનું અસ્તિત્વ નહીં રહે. અને વણશંકર પ્રજા થયા પછી રાજપૂતાણીની કુખ નહીં રહે. રાજપૂતાણીની કુખની ભૂખ છે હજી. એટલે જ કહું છું કે રાજપૂતાણીનો જે ચિંતાઓ છે, જેની માતા છે, એનામાંથી જ તમને વારસામાં ગુણ અને સંસ્કાર મળે છે. તો અહીંયા જયા કે પાર્વતી પાસેથી નહીં મળે, અહીંયા પ્રસન્ન બા પાસેથી ને જયાબા પાસેથી જ મળશે. એટલે એ ન ભૂલવું જોઈએ. તમે ત્યાં ચોટી ગયા છો ને જાજુ ભણી લીધું છે, એમાંથી પાછું વરવાનું છે ગણીને. આ એના માટેનો ડાયરો છે. હું તમને કહું છું, દીકરીઓ કદાચ નહીં કહી શકે તો ઘણી બધી વાતો છે, ઘણી બધી હૈયાવરાળ છે. એક રાજપૂત તરીકે તમારે ગૌરવ લેવું જોઈએ કે હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું, હું બાપુ છું, બની ગયેલો બાપુ નથી. હું સૂર્યવંશી છું, હું ચંદ્રવંશી છું, હું અગ્નિવંશી છું. તો તમારા સંતાનને ખબર પડવી જોઈએ કે હું એની સીધી લીટીનો વારસદાર છું, હું કોણ છું. તો એવા સમાજના બનાવો અટકાવવા માટે આપણે જાગૃત થવું પડશે, સંસ્કારનું ઘડતર કરવું પડશે, એને રોકવું પડશે. 2-5 વિકેટ વહી જાય તો ભલે વહી જાય, પણ હવે રોકવું જરૂરી છે. જો આ નહીં રોકાય
તો પરિણામ ભયંકર ખરાબ આવશે. અમારી દીકરી જો કિન્નરબા, તમને ગૌરવ થાય, અડધાભાઈની દીકરી છે. કેટલી ચિંતા કરે છે તમે જો. એ તો દીકરીના ભાગ્ય લઈને આવ્યા છે. મેં અડધાભાઈ હમણાં સમૂહ લગ્નમાં મને કીધું આપણી દીકરી માટે તમારે પીટી સારો મૂર્તિઓ ગોતવાનો છે. મેં તો અડધાભાઈ તમારે મારે નથી ગોતવાનો, મૂર્તિઓ સામે દોડતો આવશે. આ દીકરીના ગુણ જોઈને, આ દીકરીના સંસ્કાર જોઈને, એનું કર્મ જોઈને આવશે. અને એ મારી આગાહી સાચી પડી. ઘણી વાર હું આગાહી કરી નાખું છું. ભૂચરમોરીમાં મેં આગાહી કરી હતી કે આવતા સમયમાં, આવતા વર્ષે અકુબા લાલ ગાડી લઈને આવશે. અહીંયા 30,000 રાજપૂતો શહીદ થયા છે. અહીંયા લાલ ભૂમિ છે, મહારાણા પ્રતાપની છે, પાણીપતનું યુદ્ધ થયું, એવું ભૂચરમોરીનું યુદ્ધ હતું. એટલે ઘણી વાર આપણે એના વિશે જાણતા ન હોય, જાણતા ન હોય તો પણ આપણે આજથી સંકલ્પ કરવો પડશે કે અમે ક્ષત્રિયો એક જ છીએ. હમણાં જેમ બિરાજભાઈએ વાત કરી કે એક ટિકિટ ગયા વખતે 5 વર્ષ પહેલા નથી મળી, અત્યારે નથી મળી, મળે નહીં શું? અરે ખાલી મૂછે હાથ નથી દેવાનો, આપણે તાપ બતાવવાનો છે કે અમારો તાપ અમે તમારા બાપ હતા ને છીએ. હા, અમારો સિદ્ધરાજભાઈ કહે છે કે ગીતાભાઈ બહુ સપોર્ટ કર્યો છે. ગીતાભાઈ સપોર્ટ કરે ને, એ શક્તિમાનની દીકરી છે અને આપણા ભાઈના ધર્મપત્ની છે, જયરાજસિંહ જાડેજાના. એટલે એને લાગણી હોય, બીજા એવા બેન મારા એક આવ્યા છે ગીતાબા, જીટીપીએલના અનિલસિંહના બેન. હમણાં હું એની ત્યાં સગાઈમાં ગયો હતો, તયે મને આ બીજરાજભાઈ મળ્યો. મને કે પીટી એક ફેરફાર કરાવવા માગું છું, અને મેં એને વચન આપ્યું હતું કે બીજી વાર મળશો તો કાળી દાઢી મૂછી નહીં હોય. એટલે ઓરિજિનલ કલરમાં આવી ગયો છે. ખુદ ગબ્બર તમારી વચ્ચે જે છે એ જ લઈને આવ્યો છે. પણ જ્યાં સુધી તમે મારી સાથે છો તો 58 થયા છે, પણ 158 વર્ષ થાય ને તો આજ સુધી રહેવાનો કરીને ખોખારો ખોખારો પડકારો ખુદ ગબ્બર એવા રાજપૂતો. આ મારો ભાઈ મને, આના પિતાજી પણ મને એવા ગમતા. અરે મળદા બેઠા કરી દે એવો ઈશ્વરદાન. આજે આપણી વચ્ચે નથી પણ નિશાની આપતો ગયો છો. અને એક હું વિનંતી કરું છું કે આજે એને જે જાહેરાત કરી છે ને, એક રાજપૂત તરીકેનું ઋણ સ્વીકાર્ય છે. પણ હું સાથે સાથે એટલું કહું છું કે એને 21,000 પાછા આપી દેજો. રાજપૂતો રાજપૂતો ચારણને આપે છે, માથા પણ આપે છે અને એને પણ આપ્યા છે. પણ આપણા ઇતિહાસ છે ને એને લખ્યા છે. એટલે તમારી રોકડ નથી જોતી. આ પ્રોગ્રામ છે એ તમારો અમારા માટે ઘણો બધો છે. એટલે આપણે એને ખરેખર વંદન કરીએ છીએ. મારો ભાઈ સમાન બિજરાજને આપણે જે ભાષામાં કહેવા માટે મારી પાસે શબ્દો નથી. અને આજે તમે જે સંખ્યામાં આવ્યા છો એ મેં હજી કાલે જ વિડીયો મૂકી હતી, ખાલી મારી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે. અને હું તો કાયમ માટે કહું છું કે સુખી થવાનું રહસ્ય મને કોઈ પૂછે કે તમે કરોડપતિ અબજોપતિ ખરબોપતિ કેમ થયા, મેં તો જે ઘરની અંદર નારીનું સન્માન થતું હોય એ લક્ષ્મી છે, એનું નામ બદલે છે, રૂપ ન બદલતું. પછી પત્ની હોય, બેન હોય, દીકરી હોય, બા હોય, ભાઈબા હોય, માસીબા હોય. એટલે મેં તો મારા ઘરમાં મારી દીકરી છે એને એ જ મળે છે, મારી પુત્રવધુને એ જ મળે છે અને મારા પત્નીને એ જ મળે છે. એ નારી સન્માનના કારણે હું અહીંયા જે કાંઈ છું ને તમારી વચ્ચે છું. અને એક બીજી મારે આપ સૌને વિનંતી કરવી છે કે આમાંથી કોઈ પણ ગ્રાસિયાનો દીકરો આવે અને એમ કે મેં છેવટે ચાનું વ્યસન મૂક્યું એટલે એક વર્ષ એને મૂકાને થાય એટલે બ્રિજરાજ ઈશ્વરદાન ગઢવી એ કે ત્યાં આવીને મફતમાં ડાયરો કરી દેશે. આનાથી મોટી જાહેરાત ક્યાં હોય? એટલે એક ચારણ તરીકે બે હાથ જોડીને આપને કહું છું, વ્યસનથી દૂર રહેજો. હવે એક થજો ને વ્યસનથી દૂર રહેજો એટલે આપણી પાસેથી કઈ લઈ જવાની કોઈની તાકાત નથી સાહેબ. તમારે વ્યસન છોડવાનું છે, આ બાજુ ફેશન છોડવાની છે. અહીંયા થોડીક ફેશન ઘટી જાય, એ બ્યુટી પાર્લરમાં નથી જવું, કટિંગ કરી લ્યો હાથે, એવી જરૂર નથી. આપણે ક્યાં દાદીમાં બાક બાપુજી કોઈ જતા હતા બ્યુટી પાર્લરમાં? અને ત્રેજી આપણી પાસે રાજ હતા, આજ બ્યુટી પાર્લર ચાલુ કર્યું, રાજ વયા ગયા. એટલે દીકરીઓને પણ કહું છું, તમે ફેશન છોડો, તમે વ્યસન છોડો. અને છેલ્લી જાહેરાત કરી દો, અહીંયા જાહેરાત ભાઈ મોટા મોટી કેટલી થઈ છે? તો 1,13,000 પીટી જાડેજાના આ મારી દીકરીઓ માટે. હિંમતે મરદા તો મદદ એ ખુદા. અરદે ભાઈ હજી તો બોલો ને.
55 લાખ 1 કરોડ 10 લાખ થી નીચે કે આપતો જ નથી 56 ની છાતી છે બોલો તો કીએ છે 56 ની આ હમે રહી અને જે મને કહે છે ને ઈ ખાલી જેટલા લખાવે ને એનાથી મારા ડબલ કોઈ પણ ઊભો થાવ અથવા હજી આનાથી મોટી જાહેરાત કરવી હોય કોઈએ 1,14,000 ની તો મારા 15 અને કોઈને 1.5 જાહેરાત કરવી હોય તો 1,52 કોઈએ 5 લાખ ની જાહેરાત કરવી હોય તો 5 ને 5 ચાલો ઊભો થાવ જોઈએ રામ બોલો ભાઈ રામ બેહી જાઉં ભાઈ આમ હે અરે ભાઈ બોલવું હમણાં કીધું ની હેલું છે દેવું અઘરું છે લ્યો અમારા ભાઈ મૂછ બદલાવી આંકડો બદલાવ્યો તો મારો ભાઈ કે ના પડાય નહીં 1,25,000 અમારો દીકરીઓ માટે કુરબાન છે અને દીકરીઓ તમે જે વિધવા બેન ની ચિંતા કરો છો એનું મને લિસ્ટ આપી દો આ સમાજ માટે હું પ્રતિજ્ઞા લઉં છું કે મારી 1 વિધવા બેન ભૂખી હશે તેથી મારી દીકરીના છોકરા હું જમીશ નહીં એને જમાડીશ અને પછી હું જમીશ મને ખાલી નામ તો આપી દો તમે ચિંતા કરો છો તમારે ન કરવાની હોય તમારો ભાઈ ગબ્બરસિંહ અહીં બેઠો છે કેટલી વિધવા છે 5, 25, 200, 500, 1,000 અરે લિસ્ટ આપો તમે આપણે આજે આ ડાયરો એના માટે કર્યો છે આ ગીત તો બધા ગવાશે સાહિત્યની વાતો થશે પણ આવી વાતો ભેગી કરવાની છે ને કે એક ડાયરામાં ગયો તો અહીંયા મેં કીધું સામેવાળા કે સમજાયને તાળીઓનો ગડગડાટ મેં તું રાજકોટ બોર્ડિંગમાં ભણતો હતો બરાબર છે પછી ડાયરો ચાલુ હતો મને હુરાદ ચાલી ગયું તો કે શું એટલે ડાયરાના રૂપમાં મેં ચાલુ કર્યું મેં ત્યાં તો હું કઢી ખાતો હતો એટલે મેં તું કઢી ખાધી વનની ઠેકી પડી ગયા પાછા આવ્યા કઢી ખાધી કે પીટી બાપુ તાલીઓ ગળગડાટ અરે મેં તો ખાલી આ બોર્ડિંગમાં ભણતો હતી કઢી ખાધી એની વાત કરું છું એમાંય તાલ્યું એટલે આમાં સમજાઈ જાય તો ઠીક છે ન સમજાય તો કઢી ખાધી અને પછી શું ખાતું એ આપણે નક્કી કરવાનું છે એટલે મોજ માર્યો મારું સૂત્ર છે મોજે મોજ ને રોજે રોજ એટલે રોજે રોજ મોજમાં કહેવાનું અને ખબર ભાઈ મારો ઇતિહાસ તમે તપાસી થઈ લેજો મારો ઇતિહાસ લખવાય તો પાના ઓછા પડે એટલે મારા માટે તમારે મને 5-6 કલાક મળવું પડે તો તમે મારા ઇતિહાસ વિશે વાત કરી શકો અને મારા વિશે પણ કરી શકો એટલે મારો ઇતિહાસ ભવ્ય છે પણ તમે જાણતા નહીં હોય એવું મને લાગ્યું છે એટલે મારા ઇતિહાસ વિશે પણ હું કહું છું કે જ્યારે ખુલ્લી ચર્ચા કરવી હોય ત્યારે હું આપની સામે બેસવા માટે તૈયાર છું આપને જે ચર્ચા કરવી હોય એ ખુલ્લા મનથી કરજો અને હું પણ કરીશ જય માતાજી છાત્ર ધર્મ કી જય બોલો ક્ષત્રિય સમાજ કી બોલો રાજપૂતાણી કી બોલો છાત્ર ધર્મ કી બોલો મહાસાપુરા